નમસ્કાર મિત્રો જનરલ નોલેજ ફેક્ટરી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે કંડક્ટર ભરતી પરીક્ષા બે હજાર એકવીસને લઈને આજે સિલેબસની માહિતી મેળવીશું ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રોબ્લેમ થાય છે કે કયું વાંસવું કયું નહીં શું વાંસવું શું નહીં તો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીએ તો ઓએમઆર પદ્ધતિથી જે સ્પર્ધાત્મક પરીક્ષા લેવાની છે સો ગુણની અને બે કલાકનો ટાઈમ અને તેનો જે માર્ક જે છે કઈ રીતે કયા ગુણ કયા વિભાગમાંથી કયા માર્કનું પૂંસાય કેટલા માર્કનું કે તેના માર્ક કેટલા ગુણનું કયા વિભાગમાંથી પ્રશ્નો પૂછાય તેની માહિતી ટૉપિક બાઇજ મેળવીએ સૌથી પહેલાં સામાન્ય જ્ઞાન એટલે કે જનરલ નોલેજ તેમાં ગુજરાતનો ઇતિહાસ આવી જાય ભૂગોળ આવી જાય ગુજરાતના જે વર્તમાન બનાવો છે જેને આપણે કરંટ એફેર્સ કહીએ છીએ તે ધોરણ દસ કક્ષાનું એટલે કે ઇતિહાસ ભૂગોળ એ બધું અને સામાન્ય જ્ઞાન આ તમામ ધોરણ દસ કક્ષાનું જ્યારે વર્તમાન બનાવો જે છે તે ન્યૂઝપેપરની અંદર જે આવતા હોય તે ને લગતું ટૉપિક હોય તેનું પૂછાઈ શકે બરાબર હવે આના ત્રીસ ગુણ રાખેલા છે કેટલા ગુણ ત્રીસ ગુણ હવે ગુજરાતી વ્યાકરણ જે ધોરણ દસના લેવલનું પોસાય તેના પણ દસ ગુણ છે ગુજરાતી વ્યાકરણ માટે તમે કોઈ પણ બુક અથવા તો ધોરણ દસના જે ચેપ્ટર હોય તેમાં વ્યાકરણ આપેલું હોય તે પણ તમે કરી શકો અને જો તમારા માટે એક ઓપ્શન તમને હું આપું કે સામાન્ય જ્ઞાન ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ એમના માટે તમારે કોઈ પણ ટોપિકવાઈ જ બુક પકડવી પડશે સારી તૈયારી કરવા માટે પણ એ તૈયારી જો તમે અગાઉ કરી હોય તો તમારે અત્યારે રિવિઝન કરવાની જરૂર છે ઇતિહાસ માટે તો દાખલા તરીકે કોઈ પણ તમને ગમતું કોઈ પણ સારામાં સારું મટિરિયલ હોય તો ઇતિહાસની એક અલગ બુક લેવાની ભૂગોળની અલગ બુક લેવાની અને જનરલ નોલેજની એક કોઈ પણ સામાન્ય બુક આવી રીતે ટોપિક વાઇઝ બુક લઈ તમે તેના ટોપિક કરી શકો ગુજરાતી વ્યાકરણ કરવું હોય તો તમારે એની પણ અલગ એક બુક લેવાની અંગ્રેજી વ્યાકરણની અલગ બુક લેવાની અંગ્રેજી વ્યાકરણના દસ ગુણ આપેલા છે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એન્ડ ટેસ્ટ ઓફ રિઝનિંગ એટલે કે ગણિત અને રિઝનિંગ એના બંને ધોરણ દસ કક્ષા સુધીનું છે તેના દસ ગુણ આપેલા છે એમના માટે પણ તમારે એક અલગ બુક હોય તેમાંથી તમે કરી શકો ત્યાર પછી નિગમને લગતી માહિતી ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો આમના માટે કંડક્ટર મિત્ર નામની એક બુક આવે છે તે પર તમે કરી શકો જેથી કરીને તાત્કાલિક ધોરણે તમે તૈયારી કરી શકો બાકી આપણી ચેનલમાં નિગમને લગતી માહિતીના થોડાક સેમ્પલ વિડીયો છે ટિકિટ અને લગેજ ભાડાની ગણતરીના ઘણા બધા પ્રશ્નો છે એટલે તમે કરી નાખો તો પણ તમને બધું આવડી જાય અને હજુ આપણે તમારી જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને થોડા ઘણા વિડીયો બનાવીશું મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારીના જે પ્રશ્નો છે પ્રાથમિક સારવારના પ્રશ્નો કંડક્ટરની ફરજો એના દસ ગુણ છે કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારી એના વીસ પ્રશ્નો છે એ પણ તમે કોઈ પણ પ્રકાશનની એક બુક લઈ શકો સૌથી વધારે તમારે અત્યારે પંદર દિવસની અંદર પરીક્ષા લેવાની હોય તો તમારે આ બે ટોપિક જ તમારે પકડવાના છે જે કંડક્ટર કક્ષા માટે છે તેમના વીસ ગુણ છે એમાંથી તમારે ગુણ આવી જાય એવું તમારે આયોજન કરવાનું છે તો આ હતા સિલેબસની વાત સો ગુણનો સિલેબસ છે અને ઝીરો પોઈન્ટ પચીસ જે નેગેટિવ માર્ક જે છે તે તમારા કપાશે એટલે નેગેટિવ પદ્ધતિ આ પરીક્ષાની અંદર છે એ ધ્યાનમાં રાખવાનું અને તમારે સો ગુણ સો ગુણમાંથી તમારે ત્રીસ ટકા ગુણ આમાંથી ગણવાના છે બરાબર દાખલા તરીકે સોમાંથી તમારે સાઠ ગુણ તમે મેળવાશે તો સાઠના ત્રીસ ટકા કેટલા થાય તો એને આવી રીતે આપણે ટકાવારી પણ કરી શકીએ છીએ એટલે અઢાર તો તમે સાઠ લાવો ત્યારે તમારા અઢાર ભળે જો તમારું મેરિટ પસા બનતું હોય એમાં તમે અઢાર ભેળવો તો અડસઠ ગુણ તમારું મેરિટ બને આવી રીતે મેરિટ હોય છે તેનો અલગથી આપણે વિડીયો બનાવી તમારા સુધી પહોંચાડીશું કે મેરિટ તમારે કઈ રીતે ગણવું કેટલા માર્ક લાવવા આવી રીતની માહિતી આપણે આપીશું તો બસ ફરી વખત નવા જ સાથે મળીશું ત્યાં સુધી મને રજા આપીશું